પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત. જૂનાગઢ જિલ્લાના ભેંસાણમાં સરકારશ્રીના ટેકાના ભાવે ખરીદી કેન્દ્રમાં 50% ખેડૂતોને મેસેજ ન મળતા ખેડૂતોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. ભેંસાણમાં સરકારશ્રીના મગફળી ટેકાના ભાવનું ખરીદી કેન્દ્ર માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલી રહ્યું છે, ત્યારે DSM ઓફિસમાંથી ખેડૂતોને મગફળી લેવા માટે મેસેજ મોકલવામાં આવે છે. તંત્ર દ્વારા નેટવર્ક ટેકનિકલ ખામીના કારણે 50% ખેડૂતોને મેસેજ મળતા નથીની ફરિયાદ ઉઠી છે. ખેડૂતોને 14ની સિરીઝનો વારો હોય, અત્યારે 15ની સિરીઝ ચાલુ છે તો પણ વારો નથી આવ્યો. ખેડૂતો ખરીદ કેન્દ્ર ખાતે પૂછવા આવે છે ત્યારે અધિકારીઓ ઉપરની મામલતદારની કચેરીએ પૂછો તેવા જવાબ આપી રહ્યા છે. પૂછવા આવ્યો, મારા 5 ખાતા છે, 5 ખાતામાં મેસેજ પડેલો નથી. અહીં 3-4 વાર હું ધક્કો ખાઈ ગયો, અહીંયા કોઈ એનું રિઝલ્ટ આવતું. તમારો કેટલામાં વારો છે? મારો 14ની સિરીઝમાં મારો વારો છે, 15નું હાલે છે. મારી 65 જેણે ઓનલાઈન કરાવ્યું હતું, એ પણ અહીંયા આવીને એનો માલ વેસાઈ ગયો છે. તો મારા પૈસાની જરૂર છે, વાવેતર કરવું છે, બરોબર. તો મારી પાસે પૈસા નથી, કોઈ વારો મારો કંઈ આવતો નથી, તો એના માટે શું કરવું મારે? ભેંસાણ મગફળી કેન્દ્રમાં તાલુકાના ખંભાળિયા ઢોળવા ગામોના ખેડૂતો દ્વારા જવાબદાર કચેરીના અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ આજ સુધી કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. ખેડૂતોએ હાલમાં રવિ પાકનું વાવેતર કરવું હોય, લગ્ન સિઝન હોય, ખેડૂતોને પૈસાની તાતી જરૂરિયાત હોય, પરંતુ ટેકાના ભાવની મગફળી ક્યારે વેચાશે, ક્યારે ખરીદી થશે અને ક્યારે પૈસા ખાતામાં આવશે, ખેડૂતોને ઓનલાઈન મેસેજ ન મળવાને કારણે ખેડૂતોની તંત્રએ માઠી દશા બેસાડી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ઢોળવાનો ખેડૂત છું, મહેશભાઈ પટોડિયા, અને મેં આ ઓનલાઈન કરાવ્યું હતું મગફળીનું. તો અત્યારે 15ની સિરીઝ ચાલુ છે, બરાબર. તો 14ની સિરીઝનો મેસેજ જ મારે આવ્યો નથી, તો મને મામલતદારે ધક્કા ખાવ છે. તમે ક્યાં પૂછ્યું હતું? અમે પૂછ્યું હતું આ ઓફિસે પૂછ્યું હતું, અને પછી કે મામલતદારે જાઓ, મામલતદારે કે 15ની સિરીઝ ચાલુ છે, મારે આ 14ની સિરીઝ હતી, તો વારો વહી ગયો છે, તો મેસેજ આવ્યો જ નથી. એટલે આવી રીતે મને ધક્કા ખવડાવે રાખે છે. મહેશ કથિરિયા, GTV ન્યૂઝ, ભેંસાણ.